नमस्ते विद्यार्थी मित्रों, आपणे पहेला आजनी घड़ी रड़ियामणीमां काव्य ने एनी शब्द समजूती समझ्या। हवे आपणे शब्दोनी समजूती समझीए। शब्द समजूतीमां वाहलाजी एटले वालाजी शब्द ए श्री कृष्ण एम समझवामां आवे छे के वालाजी श्री कृष्ण भगवान माटे शब्द वपरायो हतो। आलू लीलू तो थोड़ू लीलू थोड़ू सूकू, तो लीलू सूकू पण तमे कही शको। पछी कहेवामां आवे छे के तरिया तोरण एटले के त्रण जातना पाननुं तोरण, आसोपाल, आंबो अने नारियेळ। बार एटले बारणू द्वार, तमे दरवाजो कहे छो एने कहेवामां आवे छे। एना पछी विद्यार्थी मित्रों आपणे जोईशुं के मंगळ, मंगळ एटले शुभ प्रસંગે ગવાતું ગીત। એના પછીનું છે સુહાગણ એટલે સૌભાગ્યવતી। એના પછી છે મલપતું એટલે ઉમંગના ઠાઠથી ધીમે ધીમે ચાલવું તે। વિદ્યાર્થી મિત્રો, આપણે તમે જોઈ શકો છો કે આ શબ્દ સમજૂતી તમે સમજ્યા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના પછી જોઈશું કે રડિયામણું એટલે સુંદર, ઘડી તો ક્ષણ અને પણ, ચોક પૂરવા એટલે સાથીઓ પૂરવા કે સખીઓ સાથિયા પાડે છે કે સાથિયા પાડવા, પછી છે હરી હાથીઓ કે હાથીની જેમ મલપથી ચાલી આવતા શ્રી કૃષ્ણ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે શોધવાનો છે। તો આ ભક્તિ ગીતમાં કોને સંબોધન કરવામાં આવ્યું છે? તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસમાં આગળ ભણી ગયા કે આ ભક્તિ ગીતમાં આપણે સખીને સંબોધન કરવામાં આવે છે। ગોપી કોના આવવાની વધામણી આપે છે? તો સખી ગોપી કોના આવવાની વધામણી આપે છે? તો જવાબ છે વાલાજીના। સખી કેવા વાસ વડાવવાનું કહે છે? તો એનો જવાબ આવશે આલા લીલા। વાસમાંથી વાલાજી માટે શું બનાવવાનું છે? તો જવાબ છે મંડપ, કે મંડપ બનાવવાનો છે। અહીંયા આપણે વિકલ્પોનો અભ્યાસ કરીએ છીએ। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે તરિયા તોરણમાં કયા વૃક્ષના પાનનો સમાવેશ નથી, કે સમાવેશ નથી, તો એ છે કેળ। પછી સખી તોરણ ક્યાં બંધાવવાનું કહે છે? તો સખી તોરણ ક્યાં બંધાવવાનું કહે છે? તો મંડપ જે બનાવે છે ત્યાં આગળ તોરણ બંધાવવાનું કહે છે। સખી ચોક સાનાથી પૂરવા કહે છે? કે સખી ચોક છે એ મોતીડેથી પૂરવા કહે છે। આજની ઘડી રડિયામણી કવિતાને કયા વિભાગમાં મૂકશો? તો એ આપણે ભક્તિ ગીતમાં મૂકશું। કાવ્યમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? તો કાવ્યમાં પાણી માટે નીળ શબ્દ વપરાયો છે। પછી સખી કોને વાલજી કહે છે? કે સખી કોને વહાલાજી કહે છે? તો શું આવે વાલાજીમાં? શ્રી કૃષ્ણને। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નીચેના પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખવાનો છે, કે તમે જોઈ શકો છો કે અહીંયા ગોપી આજની કઈ ઘડીને રડિયામણી કહે છે? તો ગોપી આજની વાલાજીના આવવાની ઘડીને રડિયામણી કહે છે। સખી પછી કહે છે સખી મંગળ ગીતો ગાવા કોને નિમંત્રણ આપે છે? તો સખી મંગળ ગીતો ગાવા માટે સખીઓને નિમંત્રણ આપે છે। ગોપીઓ કોને સાથીઓ પૂરવા કહે છે? તો ગોપી સૌભાગ્યવતી સ્ત્રીઓને સાથીઓ પૂરવા કહે છે। આજની ઘડી રડિયામણી કાવ્યના કવિનું નામ જણાવો?
तो आजनी घड़ी रड़ियामणी काव्यना कविनु नाम छे नरसिंह मेहता। तो विद्यार्थी मित्रों, आटले सुधी आपणे अभ्यास प्रश्नोत्तरी करी अने तमने एटले सुधी खबर पड़ी हशे। तो हवे एना पछीना शब्दों ने बधुं आपणे पछीना विभागमां जोईशुं।